नमस्कार मित्रों, स्वागत है तमारो गुजरात माहिती यूट्यूब चैनल में। आज मुख्य समाचार में आगे वधता पहला, जो तमे मारी चैनल में नवा हो अने चैनल ने हजी सुधी सब्सक्राइब न करी हो तो नीचे लाल कलर नो सब्सक्राइब बटन आपेलू है तेने दबावीने बाजू में रहेला घंटड़ी बटन ने पण दबावी देजो, जेथी मारा आवनारा कोईपण वीडियो होय एनी माहिती तमारा सुधी पहोंची शके। अने जो तमने मारा आ वीडियो पसंद आवे तो वीडियो ने लाइक अने तमारा मित्रों साथे पण शेर जरूर करजो। तो चालो शुरू करिए आजनो वीडियो। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ગુરુવારે રાજ્યના કુલ 156 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો। ગત 24 કલાકમાં અંજારમાં 7 ઇંચ, જ્યારે દ્વારકામાં 4 અને કલ્યાણપુરમાં 3 ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો। દ્વારકા, કચ્છ અને ખેડા જિલ્લાના વિસ્તારોમાં 1 ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસ્યો હતો। તે સિવાય જો વાત કરવામાં આવે તો 3 દિવસના મેઘમલ્હાર થકી રાજ્યનો કુલ વરસાદ 48.65% થયો છે। 13 તાલુકાઓમાં 5 ઇંચથી પણ ઓછો વરસાદ અને 62 તાલુકાઓમાં 10 ઇંચથી પણ ઓછો વરસાદ નોંધાયો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 7 દિવસ પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર રહ્યા બાદ 1 તારીખે પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરીથી ઘટાડો થયો હતો। પેટ્રોલમાં 10-15 પૈસા, જ્યારે ડીઝલમાં 14-15 પૈસાનો ઘટાડો થયો હતો। તે સાથે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 15 પૈસા ઘટીને 101.34 રૂપિયા થયો, જ્યારે ડીઝલનો ભાવ 15 પૈસા ઘટીને 88.77 રૂપિયા થયો હતો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગઈકાલે ધોરણ 6-8ની પ્રાથમિક શાળાઓ રાજ્યમાં શરૂ થઈ ગઈ હતી, ત્યારે સરકારી પ્રાથમિક શાળાઓમાં 34%, જ્યારે ખાનગીમાં 12% બાળકો શાળાએ આવ્યા હતા। પ્રથમ દિવસે સરકારી પ્રાથમિક સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સારી એવી સંખ્યા દેખાઈ હતી। ગરીબ બાળકો માટે ઓનલાઈન ભણવું મુશ્કેલ હોવાથી તેઓ સ્કૂલે આવી ગયા હતા। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બીપીએલ કાર્ડના સર્વેને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। બીપીએલ કાર્ડનો રીસર્વે કરાશે તેવો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આદેશ પણ આપ્યો છે। કાર બંગલા ધરાવનારા બીપીએલ કાર્ડ ધરાવે છે તેવી માહિતી મળતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ સર્વેનો આદેશ પણ આપ્યો છે અને તેવા સામે કડક પગલાં લેવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ગત 24 કલાકમાં કોરોનાના નવા 10 કેસ નોંધાયા, જ્યારે 12 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા પણ થયા છે। તે સાથે રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 151 પર પહોંચી છે। ગઈકાલે ગુજરાતમાં કોરોનાના કારણે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં રસીકરણ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ઉત્તર પ્રદેશમાં શિક્ષકો અને કર્મચારીઓએ ફરજિયાત રસી લેવી પડશે। શિક્ષકોની સાથે સાથે તેમના પરિવારના સભ્યોએ પણ રસી લેવી પડશે। ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં 7 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે। ઉત્તર પ્રદેશમાં 1 સપ્ટેમ્બરથી ધોરણ 1-5ની શાળાઓ પણ ખોલવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે ગુજરાતના વિસ્તારોમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે, જેની અંદર વેરાવળ, ઉના, જૂનાગઢ, જામનગર, ખંભાળિયા, પોરબંદર, દ્વારકા અને કચ્છના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। તે સિવાય ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસી શકે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી અમારા આવનારા કોઈપણ વિડીયો હોય એની માહિતી તમારા સુધી પહોંચી શકે।